27 એપ્રિલ અને શનિવારે રાત્રે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને મિની બજાર વરાછામાં આવેલા મિની બજાર ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે એક કાર્યક્રમ યોજાયો હતો અને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, 27 એપ્રિલ અને શનિવારે રાત્રે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને મિની બજાર વરાછામાં આવેલા મિની બજાર ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે એક કાર્યક્રમ યોજાયો હતો અને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. સીઆર પાટીલની હાજરીમાં એમને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો અને ભાજપના જ નેતાઓએ એમની ઉપર પુષ્પોની વર્ષા પણ કરી. હવે આ જે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પાટીદાર અનામત આંદોલન સમિતિ, એને શોર્ટમાં પાસ એટલે PAAS પાસ તરીકે વધારે ઓળખવામાં આવે છે, અને આ જ્યારે અનામત આંદોલન 2015માં શરૂ થયું ત્યારે એની અંદર બે સંસ્થાઓ કામ કરતી હતી. એક હતું આ પાસ અને બીજું હતું અમદાવાદનું SPG સરદાર પટેલ ગ્રુપ. અને આ સરદાર પટેલ ગ્રુપના જે લાલજીભાઈ પટેલ છે એમણે આ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના ભાજપમાં જોડાવા ઉપર એક નિવેદન આપ્યું છે. એ નિવેદન શું આપ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને એ આંદોલને આખા ગુજરાતને હચમચાવી નાખેલું, તે વખતે કોઈને એવો અંદાજ નહોતો કે આ બધા યુવાનો કે જે અત્યારે આંદોલનની લીડ કરી રહ્યા છે આ એ નેતાઓ ભવિષ્યની અંદર રાજકારણમાં ચાલ્યા જશે. એક પછી એક નેતાઓ જે મોટા મોટા ચહેરા કહેવાતા હતા એ લગભગ 23-24 જેટલા નેતાઓ એક પછી એક જુદા જુદા પક્ષમાં ચાલ્યા ગયા, એમાં સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીમાં ગયા. હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં, લલિત વસોયા કોંગ્રેસમાં, આવા તો ઘણા બધા નેતા છે. અને છેલ્લે જે બાકી હતા એ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ ભાજપની અંદર જોડાઈ ગયા અને એમની સાથે લગભગ 200થી વધારે જે પાસના કાર્યકરો હતા એ પણ જોડાઈ ગયા. હવે લાલજી પટેલ અત્યારે એક બચી ગયા છે, એવો કોઈ પક્ષમાં નથી ગયા. બાકી બીજા બધા નેતાઓ છે એમાંથી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા હતા એ આમ આદમી પાર્ટીમાં ગયા, રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં છે અત્યારે. તો લાલજી પટેલે એક નિવેદન એવું આપ્યું કે બહુ દુઃખની વાત છે કે આ નેતાઓએ જ્યારે સમાજ માટે લડાઈ શરૂ કરી અને અત્યારે રાજકારણમાં જોડાઈ ગયા છે, સમાજ એમને ક્યારેય માફ નહીં કરે. સાથે સાથે એમણે એમ કીધું કે આ એવા લોકો હતા, હાર્દિક પટેલ છે, અલ્પેશ કથિરિયા છે, ધાર્મિક માલવિયા છે, કે બીજા બધા જે પાસના નેતા હતા, એ બધા નેતાઓ તે વખતે એવા નિવેદન આપતા હતા કે બાપુ લડે થે ગોરો સે ઓર હમ લડેંગે ચોરો સે. તો આ ચોરો સાથે લડવાની વાત કરતા કરતા ચોરોની સાથે જ બેસી ગયા એવું લાલજીભાઈ પટેલનું કહેવું છે. એમણે એમ કીધું કે આ જે પાટીદાર અનામત આંદોલન સમિતિના જે નેતાઓ હતા એ આંદોલન વખતે ભાજપને ભાંડવામાં કોઈ કસર બાકી નહોતી રાખતી. ભાજપ વિશે આ લોકો બેફામ બોલતા હતા અને એ પછી આંદોલન વખતે સમાજના નામે રાજકારણ કરીને નેતા બની ગયા અને હવે પક્ષ પલટો પણ કરી રહ્યા છે. એમણે એમ કીધું કે એમણે એક સવાલ કર્યો કે મને એ વાતની સમજ નથી પડતી કે બધા પક્ષ બીજા પક્ષમાં ગયા પછી અંતિમ મુકામ ભાજપમાં કેમ હોય છે, છેલ્લે બધા ફરીને ભાજપમાં કેમ જાય છે. એમણે એમ કીધું કે આ લોકોએ જે પગલાં લીધા છે, આ લોકોએ જે કર્યું છે કે આંદોલન ચલાવ્યું અને પછી પોતાની રાજકારણની અંદર કેરિયર બનાવી દીધી, કારણ કે હાર્દિક પટેલ વિરમગામથી ભાજપના ધારાસભ્ય બની ગયા, અલ્પેશ ઠાકોર પણ ધારાસભ્ય બની ગયા,
તો આ બધા નેતાઓએ પોતાના રોટલા તો શેકી લીધા છે, પરંતુ આની અસર હવે એ પડશે કે સમાજની અંદર જ્યારે કોઈ આંદોલન કરશે અને એ માણસ જેન્યુન બી હશે, કે એનો ઈરાદો રાજકારણમાં જવાનો નહીં પણ હોય, તો પણ સમાજના લોકો હવે કોઈ આંદોલનકારીઓ ઉપર વિશ્વાસ નહીં રાખે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.